बोले रामचंद्र भगवान की जय, रामदेवीर महाराज की जय, चामुंडा मात की जय, मोगल मात की जय, कृष्ण कन्या लाल की जय, हनुमान जी महाराज की जय, सरस्वती मात की जय, गरबा गजानन महाराज की जय, ओम नमः पार्वती पति हर हर महादेव हर 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 रोजी दे जे बाबा राम देने पकड़ जे मारी माई, भव सागर माथी गुडता तार जे मारा रण जानारा, अनियम भव सागर माथी हमने गुडता तार जे, हरे मारा रण जानारा, नव नव ग्रहों ने जेने ढोले माजान सुतो हो तो सोड़ ताणी, ए नव नव ग्रहों ने जेने ढोले माजान सुतो हो तो सोड़ ताणी, लंकेश ने खबर नोती के पसी मृत्यु कर से उघराणी, दुगरणी मात गुणदेवी माड़ी चामुंड कर जय सहाय, जाहिर जग मा जोगणी माड़ी प्रगट चामुंड मा, माड़ी चिंता विघ्न विनाशनी, माड़ी चिंता विघ्न विनाशनी कमलाशनी सकल, माड़ी दुर्गा देवी समन, अन मोगल मा तू दिगो धड़ मोगल माने बाप, ए मोगल मा तू दिगो धड़ अन मोगल माने माने बाप, अरे महा जाता जा हव सुखी अरे मारी मोगल नो प्रताप, ए महा जाता जा हव सुखी, ए मारी मोगल नो प्रताप, समस्ત એમ કે વડોદરા ડોડિયાના ગામ પંચભાઈ દલિત સમાજ તરફથી બધા જ ભાઈઓ ભેળા રહી રામદીપીર મહારાજનું જ્યારે એમ કહેવાય આ પાટોત્સવ હોય ને સાહેબ ભેળું રહેવું ને એ જ સાચું છે, મુદ્દાની વાત એ છે, રામ ને રાવણ નું યુદ્ધ પૂરું થયું ને છેલ્લે રાવણે એમ કીધું હતું છેલ્લે યુદ્ધ પૂરું થવાની તૈયારી, રાવણ નો અંત હતો ત્યારે રાવણ એટલું બોલ્યો કે રામ હું હારી જવાનું છું ફાઇનલ, પણ મારે તને એક વાત પૂછવી હતી, ભગવાન રામચંદ્ર બોલ્યા હતા કારણ કે રામ લક્ષ્મણ બાણાવલી સીતા સમી સતી એને વનવસવું પડ્યું તો આપડી હું ગતિ, એ પર નારી કોઝેરી સુરીને મત લગાવો યંગ, દસ મસ્તકો રાવણના સેદાને પર નારી કે સંગ, જારી ગંગા જળ તણી લેજો અનંદલાલ, મુખવાસ જો માવા તમે તમારા નામથી થયો શું નાલ,
સાહેબ તેદી યુદ્ધના મેદાનમાં રાવણ એમ બોલ્યો કે રામ હું હારું છું એનું કારણ હું મને એ તો કે અને સાહેબ તેથી ભગવાન રામચંદ્ર બોલ્યા હતા કે રાવણ તારું હારવાનું કારણ એમ છે કે તારો ભાઈ વિભીષણ છે ને એ મારી ભેગો છે તારો ભાઈ વિભીષણ છે એ મારી ભેગો છે મારો લક્ષ્મણ એ પણ મારી ભેગો છે જેની ભેગા ભાઈ ન હોય ને એ હારે બહુ મુદ્દાની વાત કરું છું ભાઈ ભેળા હોય ને એમાં લોહીનો ન થાય કોઈનો ન થાય આ મુદ્દાની વાત છે પછી કદાચ આમશેડા પરિવાર હોય સુંદરવા પરિવાર હોય ગમે તે પરિવાર હોય પણ શેતો દલિત સમાજ એક પરિવાર હોવો જોઈએ તમે એક હાઠીકડું હાથમાં લેજો એને તમે ભાંગી નાખો પણ સાહેબ 15 હાઠી ભેગી કરો પછી ભાંગવાની મજાજો ન ભગાય એમ તમારા ગામનું જે આમ જોયા પછી મને એવું થયું કે રામાપીર મહારાજ રામદેવીર મહારાજ આશીર્વાદ હોય તો જ ભાઈ ભેળા રહી છે મને ભાઈ શ્રી દિનેશભાઈ ને એમનું આખું ગ્રુપ મેં મને રાત્રે મારી જોડે વાત કરી મને કે બાપાઈ અમે જો કે પ્રેમ પ્રેમ સૌ કરે પછી પ્રેમ ન જાણે કોઈ પ્રેમ જાણે જગતમાં તો જુદું રહત નો કોઈ ભીમભાઈ આવશેલા મારા પરમ મિત્ર સાહેબ આ વિસ્તારમાં જયારે મારી શરૂઆત હતી પ્રોગ્રામની અંદરથી એને પોરના પલ્લા છૂટતા બહુ સાચી વાત કરું મારું બેનર માર્કેટમાં આવે મોટા કલાકારની આવે તે મારે ફોટો હોય એટલે એને મને રાતે 2 વાગે ફોન આવે મને કહું બહુ રાજી છે હું ભાઈ હે હું ખૂબ રાજી છે મેં કીધું કેમ જે સ્ટેજ ઉપર તમે બેઠા છો ને એ મારું ગૌરવ છે સાહેબ એમ સમાજની અંદરમાં એક સારો માણસ થાય ને સાહેબ તો એનું ગૌરવ લેવું જોઈએ એક આનંદની વાત છે અને ભીમભાઈને માટે એટલે માટે યાદ કરું છું સાહેબ કે એક પવિત્ર માણસ હતો એનો એના ગુણ હતા ને સાહેબ બહુ સુંદર હતા એને એની વાતો અમુક કારણ કે રામ રટણ હાંજ ખવારે પ્રભુ રટણ હાંજ ખવારે કે બીક ફસી કોની અમારે રામ રટણ હાજ હવારે પ્રભુ રતન રામ રતન હાજ હવારે બેગ પછી કોની અમારે યાદો રંગી વાલા ફાવે એમ બોલે 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 દુનિયા તો રંગી વાલા ફાવે એમ બોલે પણ વાત બધી તારે દુમારે વાત બધી વાત બધી વાત બધી તારે દુમારે કે બીક પછી કોની અમારે તારે
દિનેશ ભાઈ નો ફોન આવે એટલે મારે પેમેન્ટ વાળું બોલવું બહુ કઠિન થઈ જાય એને એને સામે વાત કરું હું બોલી ન શકું ઘણી વાર મને એમ થાય હું બોલું હું ન બોલું કારણ કે એનો ભાવ એવો છે એનો પ્રેમ એવો છે પ્રેમ પ્રેમ સબ કરે ને પ્રેમ નો જાણે કોઈ પછી પ્રેમ જાણે જગતમાં તો જુદું રહત નો કોઈ પ્રેમના અક્ષર ડી છે પણ શબ્દો અનેક છે માં દીકરાનો પ્રેમ હોય ભાઈ એમ કે ભાઈ ભાઈ નો પ્રેમ હોય બેન ભાઈ નો પ્રેમ હોય પતિ પત્ની નો પ્રેમ હોય પ્રેમના અક્ષર ડી એમ જીવનમાં આપણે એમ કે અમારે કંઈક કરવું છે પણ સાહેબ તમારી ભેગું પરિવાર ન હોય તો તમે કંઈ ન કરી શકો પણ આજે આ ગામમાં આવ્યા પછી હું બીજી વખત આવ્યો મને મજા આવી ગઈ આમ તો ત્રીજી વખત પહેલાં જ્યારે રામજી પીર મહારાજનો પાઠ હતો ત્યારે મને ભીમભાઈ બોલાવ્યો હતો આ ગામમાં ભાઈ જેવું આવડે એવું ભજન કરવાના છે જેવું આવડે એવું ભજન કરવાના એટલે આજના ભજન સાહેબ ભજન જોજો માં ક્યાંય કાનો માત્ર છે નહીં ભજન ગાય કોણ ભગત હવે નહીં હવે લેવા વાળા ગાય હવે તો ફોન આવે તો હું એમ કહું દિનેશભાઈ આમ થાય ને એટલા થાય ને પેલા તો ભગત ભજન કરતા મજા આવતી સાહેબ પેલા ભજન હતા હાવ મફતમાં કે રાવણ હાલો મન મારે એનું ધ્યાન સીતાજ ના તન મારે બોલો રામ નો ચોર બની ને બોલો રાવણ હાલો વનમાં એ એ જે રાવણ હાલો વનમાં રાવણ હાલો વનમાં એનું ધ્યાન સીતાજ ના તન મારે બોલો રામ નો ચોર બની ને રે બોલો રાવણ હાલો વનમાં રે પેલા મફતમાં ભજન થતા સાંભળતું જગત આખું એમાં જાય કાનો માત્ર નતો લેવાનું હતું એ પણ મફત આ ભજન હતા પણ સાહેબ આજના ભજન એવા છે સાહેબ અને મારા કલાકાર મિત્રો જે મંચ ઉપર બિરાજમાન છે એ બધું આપણે થોડા એક બે દુહાની એને કારણ કે એને અમારે પંપ મારવો પડે અમારા કલાકારો છે ને તમે એમ માનતા ને તમને જ અમારે એમ ફૂલડા ચડાવવા પડે મારા કલાકારોને પણ ફૂલડા ચડાવવા પડે ને એને ફૂલડા ચડાવ્યા પછી એને મજા આવે કારણ કે ફૂલડા પાછા કવિ નીકળે કે ફૂલડા એમને શિવની માથે રે ચડાવા તો એ ફૂલડા એ જાગીને જગવાળા શિવની માથે ચડાવા કોઈ ફૂલડા ફૂલડા શું કહી કવિને કવિ તન ખબર ને કે કા કે ફૂલડા એમને ત્યારે પથારી માં ઓઢાડા તો એ ફૂલડા ગોળીઓ જમતું નથી અને જમના લાગે
ગઈ ખરી ખરી પણ મારા વાલા 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 ખરી મે અત્યારે તબલાના બધા સંગત આપે છે એને પણ તાળીથી વધાવજો. આજના કાર્યક્રમમાં આમ તો ખરેખર ચેતન બારોટ સાહિત્યકાર છે એને પણ મારા બાપ તાળીથી વધાવજો. ભાઈ શ્રી સંજયભાઈ બારોટ છે એમને પણ તાળીથી વધાવજો. અને આપણે બેન અમતા અમતા બેની અમ મલકી જાય એ નકી માર રડે કોઈ મહેમાન
વાઢિયાળને તાળી દી બજાવજો ડોલીબેન વાઢિયાળ અમતાયન કા બેની 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 ભાઈ વડોદરા એ નકી મારગડે કોઈ મહેમાન મહેમાન આવે ગણપતિને આપણે રીતમાં આપણે પછી પ્રોગ્રામની જમાવટ થાય તો ટેલર હતો એટલે અશોક દાદાને વિનંતી કરું કે ગણપતિની વંદના થી આપણા કાર્યક્રમની શરૂઆત કરે તો અશોક દાદાને તાળીથી વધાવજો પધારો દાદા પણ મારા ઘણા વર્ષોથી મારે નાટોજીની સાથે છે બાપભાઈની હારે મને યાદ હોય તો લગભગ 27-28 વર્ષથી આ અમારે બહુ જૂનામાં જૂના બાપભાઈ અમારા તાળીથી વધાવો મિત્રો તાળીથી વધાવો બાપભાઈ બાપભાઈ બારોટ એટલે અત્યારે બહુ જબરું નામ ઓર્ગેનાઇઝર તેમના બે સંતાન બહુ સારું ગાય છે અત્યારે બહુ ખુશીની વાત છે બાપભાઈ કે હાલવાની ભાઈ દાદા ભજન કરવાના છે કઈ વાત ચાલો એક શબ્દ ઉચ્ચારણ સરસ્વતી ભાઈ મતિયા પૂજન
Oh,